જીશુ પોરાને ચાલે ગયો ઇન્ટ્રોડક્શન ઇન્ટ્રોડક્શન થયું ઇન્ટ્રોડક્શનમાં રાજ કપૂર એ કંઈક બિઝી હશે કે કાંક એમ મગજ બીજી હશે કે જીશુ પોરાને ભાવ આપ્યો નહીં એટલે આ સ્વભાવી વકીલ અને બહુ અટકચાળા માણસ હતા રાજ કપૂર ગયો એટલે આ ગળ આજે કળના સીનમાં એક સીનમાં બ્રાહ્મણોની પંકજ બેઠી છે એમાં એક દલિત બાળક ઘૂસી આવે છે બ્રાહ્મણ ઉભા થઈ જાય છે આ તો નાનકડી વાત પેલા વકીલે પકડી જોશીપુરાએ પકડી અને કોર્ટમાં એ રીતે કેસ કર્યો કે જે દરેક મુદતે રાજ કપૂરને આવવું પડે હવે એ બીજી માણસ અમદાવાદ આવે તો ટૂંકી ટૂંકી મુદતો પડાવે મોટે વકીલ રાજ કપૂર કંટાળી ગયો કોમ્પ્રોમાઇઝ કર્યું ત્યારે પેલા એ કહ્યું કે હવે કોઈ આર્ટિસ્ટ તમને મળે નેવર અંડર એસ્ટિમેટ હિમ વાત પડી ગઈ પછી જે વ્યક્તિને માધ્યમ બદલ કેસ કરેલો એ માણસ પછી એની પછીની ફિલ્મ રિલીઝ થઈ તો ફરી એને કેસ ઠોકી દીધો એક નવો પોઈન્ટ લઈ અને પાછો બકુલ જોશીપુરાને રોકવા ગયો બકુલ કે ના પછી મારે જે કામ હતું એટલે આ વિરોધો હોય છે ને કંઈક ને કંઈક રોટલો શીખવા માટે પોતાની જાતને હાઈલાઇટ કરવાનો પણ એક પ્રયત્ન થતો હોય છે તેવું બની શકે એક મિનિટ બીજો મુદ્દો પણ એક છે કે ખરેખર જોવા જાઓ તો શા માટે ફક્ત અમુક જ મુદ્દાને ચગાવવામાં આવતા હોય છે જે કદાચ લોકોને સ્પષ્ટતા વધારે હોય છે જો ફિલ્મોમાં આમ જોવા જઈએ તો હમણાં એક ફિલ્મ એ પણ જેમાં ગાળાનું પ્રમાણ ઘણું વધારે હતું બરોબર છે અને અભદ્ર કહી શકાય તેવી કક્ષાની ગાળો હતી તો પણ આવી છે એનો કોઈ વિરોધ નથી કર્યો અશ્લીલતા કદાચ કહી શકાય ઘણી બધી ફિલ્મોમાં ઘણી સેન્ટિમેન્ટ હર્ટ થાય છે આવી નથી ને મુન્ની ચુગુન્ની ચુગી બધી હતી એ તો સારું જ છે ને એમાં કઈ ખોટું બી નહોતું ઇનફેક્ટ કહું છું ને કેમ્પેન પોલિટિકલ પાર્ટીને કેમ્પેન બી લીધું એટલે તમે જે કહેવા માંગો છો કે વાય સર્ટન વિચર ઇમોશનલ ઓર વિચર સોશિયલ ઇશ્યુ હવે જે ગાળો આજકાલની ફેશન છે ગાળો આવવાની પીપલ થિંક દેટ વે એટલે દે ડિડ વોટ યુ કોલ તમે જે કહેવા માંગો છો જી એ આપણું ભારતનું કમનસીબ છે લોકશાહીના બંધારણમાં અમુક પર્સન્ટેજ આરક્ષણ આપ્યું માત્ર 10 વર્ષ માટે જ હતું આપણી કમનસીબીથી આપણે કોઈ પક્ષને દોષ નથી આપતા હજી સુધી ચાલુ રહ્યું છે હવે એની સામે હું 2 દાખલા પર્ટિક્યુલર કોમના નામ લઈને આપું જેમના જેમની ઘણી ફિલ્મોમાં મિમિક્રી કરી લોકોને હસાવ્યા છે સાથે સાથે એ કોમ પણ હસી છે કારણ કે એ સુસંસ્કૃત છે સિંધી અને પારસી સિંધી લોકો આવ્યા હાથે પગે આવ્યા હતા કોઈ આરક્ષણનો લાભ નથી મળ્યો એમને છતાં આજે એ કોમ્યુનિટી ટોપ ઉપર છે ઇકોનોમિકલી એ એમની રીતે રહે છે સમાજને કોઈ રીતે નડતી નથી એ જ રીતે પારસી કોમ સાવ લઘુમતી કોમ એમને ક્યારે આરક્ષણ માંગ્યું નથી અને છતાંય પારસી કોમ આજે સુખીમાં સુખી કોમ છે અને એમની મિમિક્રી કરવામાં આવે એમને ટોકવામાં આવે સાહિત્યની અંદર કે ફિલ્મોની અંદર ત્યારે એ કોમ્યુનિટી બોલે નથી તો શા માટે બ્રાહ્મણો નથી બોલતા ક્ષત્રિયો નથી બોલતા તો પર્ટિક્યુલર કોમ્યુનિટી આટલો હોબાળો કરી રહી છે કદાચ એવું કહી શકાય કે અમુક જ્ઞાતિ થોડી અસહિષ્ણુ વધારે છે કે તેની ટોલરન્સ લિમિટ છે તે ઓછી છે અથવા તો કહેવાય કે આમ જોવા જઈએ તમે પહેલા જે કહ્યું કે બંધારણની રચના એટલા માટે કરાઈ હતી કે લોકશાહી જળવાય જ્ઞાતિ વચ્ચેના ભેદ દૂર થાય બરોબર છે બધાનું સમાનતા આવે એ હેતુથી આ બંધારણમાં રચના કરાઈ છે બરોબર પણ અત્યારે આટલા 60 વર્ષ બાદ પણ એ હેતુ દેખાતો નથી એમ કહેવાય છે કે કદાચ જ્ઞાતિઓ છે તિરાડ વધારે પહોળી થાય છે અને જ્યારે જ્યારે આવા મુદ્દા થાય છે ત્યારે આ વસ્તુ બનતી હોય છે તો એ બની શકે કે આ લોકો જે જ્ઞાતિ છે તેને વધારે અસહિષ્ણુ બનાવવામાં આવી રહી છે ડિવાઈડ એન્ડ રૂલ ફંડા અંગ્રેજો શીખવાડીને ગયા છે આપણે બધા એને થોરલી તે ફોલો કરી લઈએ હવે યુ મેન્શન્ડ અ વેરી રાઈટ થિંગ કે સિંધી કમ્યુનિટી પારસી કમ્યુનિટી અને તમે એ બી કહ્યું નાની કમ્યુનિટી બરોબર છે એટલે અમે માઇનોરિટીમાં આવ્યા ધો પારસીઝ આર નોટ ટેકન એની માઇનોરિટી બેનિફિટ માઇનોરિટીમાં આવે તો બી વી ઓલ બિલીવ ઇન બિઝનેસ ને યુ નો ધંધા પર ધ્યાન રાખ્યું છે એટલે સુખી છે સેમ સિંધીઓ પણ અને સેકન્ડલી હવે જે તમારો પોઈન્ટ છે કે જે પેલા રોટલા શેકે પોલિટિકલ પાર્ટી આ સેમ પોઈન્ટ આમાં આવે છે કે આ માઇનોરિટી છે આટલા ઓછી પોપ્યુલેશન છે તો પછી એ લોકો કે પારસી કારણ કે સહિષ્ણુ પ્રકોમ છે કારણ કે વી આર હા વી નો કે અમારા અંદર પારસીમાં યુ નોટ ફાઇન્ડ એની અને અશેપ ભાઈ તમારી એક વાત બહુ સાચી છે કે અસહિષ્ણુ બનાવવામાં આવી છે આજે આપણી સાથે કામ કરનારની આપણે જ્ઞાતિ નથી પૂછતા એક્ઝેક્ટલી કરેક્ટ કરેક્ટ તમારી કંપનીમાં કેટલા હશે કમે જ્ઞાતિ નથી પૂછતી એક્ઝેક્ટલી પછી શા માટે તે લોકો અસહિષ્ણુ થઈ રહ્યા છે સી પણ એટલે તો કમિંગ બેક ટુ ધ પોઈન્ટ વિચ યુ અગેન વી આર ઓલ રિટેરેટિંગ ટુ વન પોઈન્ટ બીકોઝ ઓફ ધ પોલિટિક્સ ઇન્વોલ્વડ ઇન ઇટ
અને એ લોકો તો મુદ્દો જોયો પોલિટિશિયન્સ ને કે ભાઈ કયા મુદ્દે અમે તમે જે સ્ટાર્ટિંગમાં કહ્યું લાઇમલાઇટમાં આવીએ અમારો ઝંડો ગડાય તો ફાઇન ધીસ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ઇશ્યુઝ એન્ડ સો ધીસ ઇઝ બીન ટેકન કેર અને આપણે બધા ડિબેટ બી કરી રહ્યા છીએ અને આ બીજો એક મુદ્દો પણ બહુ સાચી વાત છે જે આપણે વાત થઈ કે ટીઆરપી વધારવા માટેનો પણ એક બહુ અલગ પ્રકારનો પ્રયાસ છે કે આ ડાયરેક્ટ પ્રમોશન નથી પણ ઇનડાયરેક્ટ ગેરંટી હિટ ફિલ્મ સાહેબ કહી દઉં ને કારણ કે જેમાં તમારે હંમેશા વિવાદ આવતો હોય લોકો આવે પણ ખરા ને એઝ ફાર એઝ પ્રકાશ ઝા ઇઝ કન્સર્ન એ એટલો સારો મેકર છે કે એને કદાચ આઈ થિંક સો કે નેગેટિવ પબ્લિસિટીની જરૂર નથી પણ વિરોધ કરનારાઓ જાણે અજાણે એનો વિરોધ કરી રહ્યા છે એના ઉપર ઉપકાર કરી રહ્યા છે પણ આખી વાતમાં પિક્ચર ચાલે કે ના ચાલે પિક્ચરને લાભ મળશે કે નહીં મળે એ કરતા આજે સૂતેલો સાપ છે એને છંછેડવામાં આવી રહ્યો છે ને ઘા ઉપર નમક ભેળવવામાં આવી રહ્યું છે ને એ ખોટું છે આજે વીર ફિલ્મમાં તમે સો કોલ કોમ્યુનિટી નો ઉલ્લેખ આવ્યો સારી રીતે ઉલ્લેખ હતો ઉલ્લેખ બહુ બહાદુર કોમ તરીકે નો હતો છતાં એના પર વિરોધ થયેલો તો આ વિરોધ કરી અને રોટલો શેકવો એના કરતા તમે એ કોમ્યુનિટી માટે કેટલું કામ કર્યું એટલે ખરેખર આમ જોવા જઈએ તો આ જે પ્રકારનો એક ગ્રુપ કહી શકાય કે વ્યક્તિનો સમૂહ કહી શકાય કે રાજકીય કહી શકાય કે કોઈક નેતાઓ કહી શકાય સમૂહના એ લોકોને ફક્ત આવું કંઈક ઘટના જોઈતી હશે અથવા કે આવું કંઈ બનાવ બને તો તેનો લાભ ઉઠાવો પોતા માટે કરવું પણ એક બીજો પણ વિચાર આવે છે રુઝાન કે અત્યારે જે લોકો કહેવાતા લોકો આજે વિરોધ કરે છે કે ભાઈ આમાં આવો મુદ્દો છે તેવો છે તો શા માટે બીજા પણ કેટલા બધા મુદ્દા છે તેનો વિરોધ નથી કરતા જેમ કે સ્ત્રી પર અત્યાચાર છે ઘણા બધા ઇસ્યુઝ એવા છે જે ફિલ્મોમાં આવતા જ હોય છે તો શા માટે એ મુદ્દાને આગળ નથી લાવતા હોતા લોકો કારણ કે તેમાં તેમને કોઈ લાભ નથી હોતો માટે ના ના આઈ વુડ નોટ એગ્રી વિથ યુ એ બી જેમ જેમ ફિલ્મો બને છે અગર આપી ટોક અપ આર્ટ એન્ડ કલ્ચર જે રીતે બને છે જે રીતે જરૂર પડે છે એ રીતે વિરોધ થાય છે મને યાદ છે હું ભૂલી ગઈ છું નામ એક ડિમ્પલ કાપડની ફિલ્મ હતી વુમેન માટેની તો એ બહુ હિટ ગઈ હતી એમાં વિરોધ નહોતો બીકોઝ ઇટ વોઝ અ વુમન ઓરિયન્ટેડ સ્ટોરી બટ વોઝ અ વેરી પ્રેક્ટિકલ સ્ટોરી એટલે આઈ વુડ નોટ અગ્રી વિથ યુ કે બીજા મુદ્દાઓ માટે કેમ નથી કરતા ઇન ટર્મ ઇટ ડિપેન્ડ ઓન ધર ઓન લાઇકિંગ એન્ડ ડિસલાઇકિંગ પણ અત્યારે જે આ પર્ટિક્યુલર ફિલ્મમાં જે મુદ્દાઓ માટે એ લોકો વાત કરી રહ્યા છે ને અમને અત્યારે બહુ સરસ પણ કે રાજ કપૂરની ઈગો હર્ટ કમિંગ બેક ટુ ધીસ પ્રકાશ ઝા ફિલ્મ વોટ આઈ હેવ રેડ એન્ડ વોટ ધીસ સેન્સર્સ ઓફ પીપલ આર સેઈંગ કે આમાં બી એવું કંઈક થયું હતું કે પ્રકાશ ઝાને કહ્યું કે ભાઈ તું આટલું કટ કરજે તો એ ઈગોમાં કહ્યું કે ના આઈ એમ ધ બેસ્ટ ડાયરેક્ટર એઝ યુ રાઇટલી સેડ ઇઝ ધ બેસ્ટ ડાયરેક્ટર તો કહ્યું કે મારે શી જરૂર છે એટલે એમાં આ આખું બધું ઘણી ચીજો આ બધી તસજ ને ફાઈટ ઈગોમાં જ ઇવોલ્વ થાય છે અગર લેટર્સ બ્રિટિશ આપણી પર રાજ ચાલુ કર્યું તો વન ઓફ ધ રીઝન ત્યાંથી જ ચાલુ થયું હતું પછી ભલે યુ નો ફાઈનાન્શિયલ પ્રેશર એટલે તમે જે ધ પોઈન્ટ ઇઝ દેટ કે ઈગો ઓલસો પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ફોર ધ હોલ થિંગ પણ ગુજરાન બેન એક ઈગો ના કારણે જે ક્રિએટિવ ફિલ્મ આજે ઓનર ક્રિએટિવ પાવર તમે તો પેલા ને બી પેલી આમિર ખાન ગાળો વાળી ફિલ્મ ને બી ક્રિએટિવ પાવર આમાં મુદ્દો એ પણ બીજો પણ જે રહી શકે આમિર ખાન એ જ આમિર ખાને લગન આપી હતી હા ધેટ્સ રાઈટ હા કેમ આ છે આ પ્રકાશ જે છે હવે આવા ઘણા ગાંઠા છે નહીતર આપણે આ લોકોનું સ્તર કેટલું નીચું ગયું છે કે સંસદમાં કેન્દ્રીય મંત્રી આપણે એક હું વિષય ઉપર જાઉં છું કેન્દ્રીય મંત્રી મુન્ની બદનામ હોવી ગાય આપણી અધમતાની મોટામાં મોટી નિશાની છે તો એ લોકો શા માટે ઓનર કિલિંગ ઉપર વાંધો નથી ઉઠાવતા દેજ ઉપર આટલા આટલા ખાય છે બધા મુદ્દા એવા છે ઉપરથી 488 ની કલમ હળવી બનાવી દીધી અચ્છા આમાં એક બીજો પણ મુદ્દો ઉઠે છે આપણે ફિલ્મની વાત કરીએ તો ફિલ્મ તો બરોબર છે કે જેમ રુઝાને કહ્યું કે કદાચ લોકો જોઈ લેશે કદાચ જ્યાં બાન લાગ્યો છે યુપીમાં કે પંજાબમાં આંધ્રપ્રદેશમાં પણ લાગ્યો છે બરોબર છે ત્યાંના લોકો પણ કારણ કે ડીવીડી અત્યારે પાયરેટેડ ડીવીડીનો જમાનો ચાલી રહ્યો છે કેવી રીતે પણ લોકો જોઈ લેશે ખરા પણ વાત ચાલે છે ફક્ત ફિલ્મની પણ જો હટકે વાત કરી છે આપણે પહેલા વાત થઈ હતી કે બુક્સની અમુક વાત થઈ છે બરોબર છે અમુક કલાકૃતિ તો બુક છે તેમાં પણ પ્રોબ્લેમ થાય છે બુક્સમાં ભી આઉટ થયું યસ પેલી પાયરેટેડ બુક હોય ખબર નથી 600 રૂપિયામાં પેલી ઝડપ થઈને આવે પેલી છપેલી આવે તો બીજી ફિલ્મમાં ભી આવે તો એ તો એવું જ થયું તોલતોનું સેલ્સ વધ્યું રેકોર્ડ પર છે આ વાત કે થેન્ક્સ ટુ આર બેન ઇન ગુજરાત એ સેલ્સ વધી ગયું રુઝાન બેન મારી પાસે લજ્જા પણ પડી છે સેટાનિક વર્સિસ પર હા એટલે અને એના પર બાળ લાગે તમને કહું કે ભલે અમુક લોકો વાંચતા હોય છે પણ જનરલ જો અવેલેબલ ના હોય તો કદાચ મોટા ભાગનો વર્ગ છે કા સાહિત્ય પ્રેમી હોય તો કે ચલો ગમે ત્યાંથી મેળવી લેવા પણ સામાન્ય વ્યક્તિ છે એને આવી સારી કૃતિ ના હું આમ બી નથી વાંચવાની મેં એક્ચ્યુઅલી લજ્જા બી નથી વાંચી સેટાનિક વર્સિસ બી નથી વાંચી કારણ કે મને એ ટાઈપની બુક માં ઇન્ટરેસ્ટ નથી નગર મને ઇન્ટરેસ્ટ જે બેમને છે તો હું ક્યાંયથી બી લઈ આવત નતા તો ઈ બુક ઓનલાઈન ડાઉનલોડ કરીને પવ દઉં આઈ મીન જેને સી
જેને લેવું છે વાંચવું છે કરવું છે તો કઈ બી રીતે કરી લેશે. તો પછી આ વિરોધ છે ને એ ખોટું અરણ્ય રુદન છે, ખોટી પબ્લિસિટી લેવાનું માત્ર ને માત્ર સાધન છે. અને આપણે ડિસ્કસ કરીએ છીએ એટલે દેટ ઇમ્પોર્ટન્ટ કે એને બી ફાયદો થયો આપણને ફાયદો થયો. આપણે જે ચર્ચા કરી છે લોકોને સ્પર્શે છે, કારણ કે વી આર ધ પીપલ, લોકશાહી છે, લોકશાહીમાં અભિવ્યક્તિ હોવી જોઈએ ખરી. તો પણ જો સરકાર પછી બેન મૂકે છે તો એનો અર્થ કે સરકારે એ રાજ્યની પબ્લિક છે એની અભિવ્યક્તિ રૂંધી ના કહેવાય. ના, આ તો હું તો અગર આપણે યુપી ની વાત કરશું યા પંજાબ ની વાત કરશું તો પંજાબ માટે જે છે કે દેટ સમ સિક્સ માટે કઈક વર્ડ યુઝ કર્યા હતા, જે ઇન્ફ્લેમેટરી વર્ડ્સ. અને